મળ્યો છે. અનેક તીર્થોમાં ગયો, મહાપુરુષોને મળ્યો, પણ ક્યાંય અંતર ન ઠેર્યું. કોઈ એવા સંત મળે મને પરમાત્માના દર્શન કરાવે. હૃદયમાં શુદ્ધ ભાવના હતી. ફરતા ફરતા જગન્નાથપુરી આવ્યો. શ્રદ્ધા હશે ને એને ભગવાન મળશે, એને ગુરુ મળશે, એની ઈચ્છા ભગવાન પૂર્ણ કરશે. આપણે કાંઈ પણ કરીએ છીએ પણ શ્રદ્ધા વિનાનું કરીએ છીએ એટલે નથી મળતું. બાકી શ્રદ્ધાથી કરે તો ભગવાન અવશ્ય એનો હાથ ચાલશે. અભિલાષા સાચી હોવી જોઈએ, સાચી હોવી જોઈએ. રાજાના અંતરની સાચી અભિલાષા હતી એટલે એને સંત સુવ્રત મહર્ષિના દર્શન થયા છે. ઉર અભિલાષ, હરેક વ્યક્તિ અભિલાષા કરે એસી. ઉર અભિલાષ નિરંતર હો પરમાત્માના દર્શન ક્યારે થાય એસી અભિલાષાથી અંતર. દર્શન કરવા કોઈ એસા ગુરુ મિલે મુજે દર્શન કરાવે. ઘૂમતે ઘૂમતે આ ગયે જગન્નાથપુરી મિલા સુવ્રત મહર્ષિ. સાધુતાના એક એક લક્ષણ જોયા. રાજા ઘડી જેની તપાસ કરતો હતો, જેની શોધમાં કેટલી જગ્યાએ ઘૂમ્યો, એક સાચા ગુરુ મને આજ અહીંયા મળ્યા. ઢગલો થઈ ગયો રાજા. હૃદયની ભાવના શુદ્ધ હતી તો એને સુવ્રત મહર્ષિ મળ્યા. સમાગમ કાલ કરશું બરાબર 3:30 વાગે. ત્યારે કથાને વિરામ, 2 મિનિટ સંકીર્તન. ભજ સ્વામી નારાયણ ગાયે રે, ભજ સ્વામી નારાયણ.